સુરતના મોટાવરાછામાં કાર અટકાવતા બે લોકોએ ટીઆરબી જવાનને માર્યો હતો અને આ મામલે અમરોલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપી સિગ્નલ તોડી ભાગતા હતા અને ટીઆરબી જવાનને ચપ્પુથી ધમકાવ્યો હોવાની બંનેની ધરપકડ કરવામાં આવી છે। મોટાવરાછા વીઆઈપી સર્કલ પાસે સિગ્નલ તોડી ભાગવા જતા બે કાપડના વેપારી ટીઆરબી જવાનને અટકાવ્યા હતા। આથી રોષે ભરાયેલા કાર ચાલક અને તેના મિત્રને ટીઆરબી જવાને કહ્યું કે હું વરાછાનો પાર્થ અને જયદીપ ઉર્ફે છે એમ કહી ટીઆરબી જવાન પાસે બોલાચાલી કરીને માર માર્યો। ઉપરાંત ટીઆરબી જવાનને ચપ્પુથી ધમકાવ્યો હોવાનું પણ હતો। બંને આરોપીની ધરપકડ કરાઈ હતી। પાર્થ અને તેના મિત્ર જયદીપ બંને 18મી તારીખે રાત્રે કાર લઈ મોટાવરાછા વીઆઈપી સર્કલ પાસેથી પસાર થતા હતા। દરમિયાન કાર ચાલકે ચાર રસ્તા પાસે સિગ્નલ તોડી કાર લઈ ભાગવા ગયા હતા। આથી આગળ ટીઆરબી જવાને કારને અટકાવી હતી અને બસે આ વાતને લઈ બંને શખ્સોએ ટીઆરબી જવાન પર હુમલો કરી દીધો હતો। ટીઆરબી જવાને નો જીવ બચાવી ભાગ્યો હતો તો ચાલકે ચપ્પુ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ટીઆરબી જવાને 100 નંબરમાં પોલીસને જાણ કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી। ટીઆરબી જવાન મયુર કૌશલ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પાર્થ મુકેશ સરોલા અને જયદીપ બાબુ ટીબરિયાને સામે ગુનો નોંધી ધરપકડ કરી છે, કાર કબજે કરી છે અને બંને આરોપીને ઓનલાઈન કાપડનો વેપાર કરે છે।